અહીંયા સૌથી વધારે લોકો છે ને એની પાપડી લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે. પાપડી છે, પછી શક્કરિયા છે. આની અંદર મેઇન વસ્તુ શું છે ખબર છે? આ છે ને કોઈ મોનોપોલિકવાળી વસ્તુ નથી, પણ આની વસ્તુ જ મોનોપોલિક છે કે જે કંબો, એ કલાર, જે વનસ્પતિ કહેવાય કે આપણે જે એને એ પાન કહેવામાં આવે છે, અને એ આ સુગંધ અને એનો સ્વાદ પૂરતો હોય. બાબુભીનું ઉંબાડિયું લોકો બહુ પસંદ કરે છે, ખાવાની બહુ મજા આવે છે. તમે એમ ઘણા બધા લોકોએ ખાધું હશે. એનું લોકલ ફૂડ છે, આટલા વર્ષ થઈ ગયા તો પણ હજુ લોકો ખાવાનું પસંદ કરે છે, મોટી વસ્તુ એ છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો 10 કિલો સુધી મરવેદી. આજે ભાઈ એને વલસાડની અંદર જે કહેવાય કે ચીખલી ગામ, અને એ જગ્યાએ ડુંગરી જે કહેવાય, ડુંગરીનું પ્રખ્યાત, એમાંય બાબુભાઈ. ભાઈ બાબુભાઈનું ઉંબાડિયું એટલું બધું ફેમસ છે, આપણે વિડીયો બનાવ્યો તો એના પછી ઘણા બધા લોકો પણ વિડીયો બનાવ્યો છે. અને મેઇન વાત તો એ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર થોડાક જ દિવસમાં આખો એક એપિસોડ પણ બન્યો હતો. ઘણા બધા કહેતા કે કમલેશભાઈ તમે કંઈ આ હિટ નથી આપી ને, પણ હવે જોગાનું જોગ સુધી. પણ આજે તમને હું જે બતાવવાનો છું બાબુભાઈનું ઉંબાડિયું પાછું બીજી વખત, નેક્સ્ટમાં બીજી વખત તમને ઉંબાડિયું ત્યાં આજુ કંઈ કંઈ સુધારો શું થયો, શું થઈ, અને 2022નું ઉંબાડિયું કેવું છે એ બતાવીશ. તો રાજભાઈ મને લાગી છે ભૂખ, આજ સવારથી ચાલુ થઈ છે, રાત સુધી મળે તમને ઉંબાડિયું. એની પ્રોસેસ થોડીક બતાવીશ કે કેવી પ્રોસેસ હોય છે, પછી તમને આગળ હવે બતાવશો. લોકનો લાઈક જો, પહેલાં અહીંયા છે ને હમણાં અંદર આવતા પહેલાં જ માટલામાં જો બનતું હોય છે. આખું તૈયાર થાય છે અને 45 મિનિટ સુધી એને ગરમ થવા દેવાની, એટલે એની પ્રોસેસ થવા દેવાની. રાજભાઈ ઓલો આપણે હોટલમાં ગોળ ખાધો હતો ને, જો આ રહ્યો ડબ્બો, જો હું આ ડબ્બો લઈ જઈશ ગોળ. આ મસ્ત મને એનું ગમ્યું હતું. આ જો નાનો નાનો આપણે આ 1 કિલોનો રવો આવે એમાં આવે, પછી આ શું છે, આ ગોળનો ભૂકો લાગે છે કે જેને સુગર. બાબુભાઈ ઓળખાણ પડે છે કે ભૂલાઈ ગયું કે ઓળખાણ આપીએ? કમલેશભાઈ. હા તો વાંધો નહીં, હવે ઓળખો છો એ પાકું છે. આ તો 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ તો બી ઓળખું તો ખરી ને. પેલું પાસે એમ તો પેલું જોયેલું ને. શું જોયું? આપણે બેહીને કેટલી વાર વાત જોઈ. 3 વર્ષ થઈ ગયા. બરાબર આવ્યો. અમુક જગ્યાએ અમારા ઇન્ટરિયર ચાલા ટીવી જોયા ને, મજા આવે. હું પાછો ઉંબાડિયું ખાવા આવ્યો. હવે મને ઉંબાડિયું બતાવશો કે કેમ બને એ થોડું ઘણું બતાવી. આપણે ઘણા બધા કે તમે એ બનાવતા નહોતું બતાવ્યું, કે આજે આપણે બતાવશું. આજે તમે આજે તમે જો આપણે આ અજમો ને, અજમાઈ ની પત્તી, કલાર કીએ પછી એની અંદર પહેલાં એ નાખી દેવાનું, અને પછી એની અંદર આપણે એમના જે બધા મસાલા, આજે આ પાપડી મેઇન, આ પાપડી મેઇન છે બરાબર ને. આ કડવા વાલી કેવાય કે કઈ કહેવાય આપણે, કે આ દેશી, આ દેશી પાપડી. પછી એની અંદર આ આખું મીઠું થોડુંક નાખી દેવાનું, પછી એમાં પાપડી બધું અલગ અલગ વસ્તુ નાખતા જવાનું એમાં. પછી એમાં બટાકા, આ બટાકા આમાં ભરેલા આવે છે, એની અંદર આમાં મસાલો નાખે જેથી કરીને તમને એમાં પણ ટેસ્ટ આખો આખો બટાકામાં આવે. એમાં લીલા મરચા, કોથમીર અને આદુ, આમાં લીલું લસણ ને એવું આવે ને, લીલું લસણ, હુકું લસણ આવે કે નહીં આવે, ફુદીનો આવે. પછી એક બટાકાની થર ભરી દેવાની, પછી કંદમૂળ ને બધું જ અલગ અલગ એમાં તમને બતાવશું આજે. આ છે બટાકા. પછી આ છે આપણે આને કંદ કે ને, કંદ. પણ એની ઉપર પણ લીલી મરચી,
આમાં તેલ તો નહીં આવે ને થોડું ઘણું જ ખાલે પછી શક્કરિયા પછી એમાં પાપડી પછી એમાં પન્ના આપણે કલર જ ને કંબોઈ પછી પછી જો એને આ આખું પેક કરો અને આ એક માસ્ટર જો પછી તો કારણ કે આમાં બીજું કઈ આવે નહીં, ખબર નહીં પડે કે કેમ ભાઈનું કે, કારણ કે આ સિટી તો છે ને કે આટલી સિટી લઈ ગઈ. અને 45 મિનિટ સુધી કેટલું રાખવાનું થાય ને? આમ તો બીજા માણસ અમને 45 થાય, પણ બીજા માણસ કલાક છે. હે, જે નવો માણસ છે તે કલાક થાય. આમ 45 મિનિટમાં આ પાકી જાય. ચાલો હવે આપણે ખાઈ લઈએ. મને લઈ ગઈ છે બહુ ભૂખ, આવે ઉંબાડી જોઈને મને તો એને આમ મોઢામાં પાણી આવી ગયું હવે. ચાલો ખવડાવી. બેસો બેસો. હવે આને 45 મિનિટ સુધી રાજભાઈ રાખવામાં આવશે. પછી એ લાકડા તમે જોઈ લો, લાકડાના થપ્પા રાજભાઈ દેખાડ. આ બનીને તૈયાર થઈ ગયું છે ને હવે સીધું એમાં ઠલવામાં આવે છે. વિશે તમારું શું કહેવાનું થાય? આપણે રેગ્યુલર અહીંયા આવીએ છીએ હર શિયાળાની સિઝનમાં. બરાબર. પરફેક્ટ અને બહુ ટેસ્ટી અને બહુ વ્યવસ્થિત અને બહુ સારામાં સારું હોય છે, એટલે ખાવા આવો જોઈએ અહીંયા. યસ યસ. શું પીધું છે? આ પાણી, આ બોટલમાં નારિયેળ પાણી પીવાની મજા કંઈક અલગ છે. નગર બગડી જાય પણ ખબર નહીં આ નારિયેળ પાણી. નગર લગભગ મેં એવું સાંભળ્યું છે કે આ બીજા દિવસ પીવો તો કંઈક અલગ અસર કરતી હોય. લાગે વિડિયો ફર્સ્ટ ક્લાસ, એકદમ ફર્સ્ટ ક્લાસ. એમનું ઉંબાડિયું બરોબર આવે ને એકદમ. અમે અત્યારે ગયા હતા બોમ્બેથી સુરત, પેલા અહીંયા ખાઈને ગયા. યુટર્ન મારીને પેલા યુટર્ન મારીને અહીંયા જઈએ. પેલા જવાનું ત્યારે ખાઈને આવવાનું આવો ત્યારે, પણ મજા આવે ખાવાની. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. હાલો ટૂંક સમયમાં આવશે, જો તારે જો વિડિયો. મારી આખી ફેમિલી બાબુભાઈનું ફેન છે. ઓહો. ઠંડીની સિઝનમાં જવું હોય માટલું ઠલવે છે, કાઢે છે, એ બધું પણ તમને પ્રોસેસમાં બતાવવામાં આવશે. પણ અહીંયા સૌથી વધારે લોકો છે ને એની પાપડી લોકો ખાવાનું બહુ પસંદ કરતા હોય છે. પાપડી છે, પછી શક્કરિયા છે. આની અંદર મેઇન વસ્તુ શું છે ખબર છે? આ છે ને કોઈ મોનોપોલિકવાળી વસ્તુ નથી, પણ આની વસ્તુ જ મોનોપોલિક છે કે જે કંબો, એ કલાર, જે વનસ્પતિ કહેવાય કે આપણે જે એને એ પાન કહેવામાં આવે છે, અને એ આ સુગંધ અને એનો સ્વાદ પૂરતો હોય છે. અને જે કલાર હોય છે, પછી કંબોઈના પાન હોય છે, એ આ સુગંધ પણ પૂરે અને સ્વાદ પણ પૂરે. અને અહીંયા જે આ કડવાવાલની પાપડી, કડવાવાલની પાપડી પણ કહેવામાં આવે છે, દેશી પાપડી, પછી કતાર ગામની પણ પાપડી યુઝ કરવામાં આવતી હોય છે. ખાવાની મજા બહુ આવતી હોય છે. અને મેઇન વસ્તુ છે કે આની અંદર તેલનું પ્રમાણ નહીવત હોય છે, થોડું જ આવે છે. એટલે આ તેલ વગરનું છે, એટલે હેલ્ધી પણ કહી શકાય. અને આ ખાવાથી તમને ઘણા બધા બેનિફિટ પણ થશે. શિયાળામાં લોકો આ ખાવાનું બહુ પસંદ કરતા હોય છે. અને બીજી મોટા મોટી વાત એ કે અહીંયા ફેમિલી સાથે લોકો આવવાનું પસંદ કરતા. અમે જોઈ લો, અહીંયા નાના છોકરાઓ પણ સાથે ફેમિલી સાથે આ એક જ ખાવાની રીતે કે એકમાં જ લેવાનું હોય,
અને એમાંથી બધા ખાતા જાય અને બધા આવી રીતના ફેમિલી સાથે માણતા હોય છે. તો તમે પણ તમારી ફેમિલી સાથે તમે આવો અને ખાવાની મોજ માણો. તો હવે હું છે ને આ પાપડી અને ચૂસી ચૂસીને ખાવાની હોય બધી અમારી. બાબુભાઈનું ઉંબાડિયું લોકો બહુ પસંદ કરે છે, ખાવાની બહુ મજા આવે છે. તમે ઘણા બધા લોકોએ ખાધું હશે. અને શક્કરિયાઓ છે, કંદમૂળ હોય છે. હું ને રાજભાઈ તો બે જણા હે ને હમણાં 1 કિલો ખાઈ ગયા હતા. ફૂલ ગરમ ગરમ છે આપણા હાથમાં, હવે આવતું નથી. જો આમાં પણ મસાલો અંદર રાજભાઈ ભરેલો હોય છે, જેની અંદર આદુ, કોથમીર, લીલા મરચાં, પછી ફુદીનો, કેટલી વસ્તુ યુઝ કરવામાં આવતી હોય છે. પછી લીલું લસણ આવે આમાં. આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી. આમાં સૌથી વધારે કોથમીર વાપરવામાં બહુ આવે છે, એટલે લીલું છે તમે જોઈ રહ્યા છો. આમાં પણ એટલું જ. પછી જો આ પાન છે, એ એની મેઇન ખાસિયત છે. ઘણા કહેતા છે કે શું આવું એવું છે કે તમે આટલા બધા વખાણ કરો છો, પણ તમે આવો પછી ખબર પડે. રાજભાઈ તમને મોઢા મણી આવે કે શું આજે? અરે રાજભાઈ મોઢા મણી આવે કે નથી આવતું? બતાવો બતાવો તમારું વડું બતાવો. હું તમને શું કવડાવું? ઉભા રહ્યો ગરમ ગરમ એ ઠરેલું હતું. તમારે પાપડી ખાવી ને? હું તમને પાપડી ખવડાવું. મને કેમ નથી લાગતું આજે? હા, જે લોકો તીખું ન ખાતા હોય તો મીડિયમની કોઈ આશા નથી, એ તીખું જ મળે. એટલે એટલું બધું તીખું ના હોય પણ તમને ખાવાની મજા આવશે. થોડું ઘણું તો આપણે તીખું ખાતા જ હોય, પણ જો હાવ તીખું ના ખાતા તો એ લોકોને ન આવું જોઈએ. એનું લોકલ ફૂડ છે, આટલા વર્ષ થઈ ગયા તો પણ હજુ લોકો ખાવાનું પસંદ કરે છે. મોટી વસ્તુ એ છે. પાછા પબ્લિક બતાવી દો રાજભાઈ, ઊભું રહેવાની જગ્યા નથી. અહીંયા તમે આવો ને અને એમાં રાત્રે આવો, ગરદી ન હોય. કેટલી ગરદી હોય ખબર? વારો ન હોય, લોકો ગાડી ઉપર ને બોનેટ ઉપર બેસી ઓલા ઉભા રહી ઉભા રહીને ખાતા હોય છે. હું અમારો વિડીયો અહીંયા છે ને પૂરો કરું છું, અને અહીંયા વિડીયો ઉંબાડીઓ ખાય અને આગળ પણ જાય, આગળ પણ બતાવું તમને. શિયાળાની સિરીઝ તમને કેવી લાગે છે કોમેન્ટ કરી અમને કહેજો. બાકી મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળીએ આ મેકરણ તે દિયા ધરતી ધકી હરિમતસી જેમાં જેમકરણ જઈ. કાલ આવી જાઓ અને ઉંબાડિયું ખાવા માટે અત્યારે પહોંચી જજો, શિયાળામાં જ મળે ભાઈ.